શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ ધોરણ નવ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ પંદર અન્ન સ્ત્રોતમાં સુધારણા ભાગ પાંચ આજે આપણે આ ચેપ્ટરમાં આગળનો મુદ્દો પશુપાલનની વાત કરીશું પશુધનના પ્રબંધનને પશુપાલન કહે છે આના અંતર્ગત ઘણા બધા કાર્યો છે જેવા કે ખોરાક આપવો પ્રજનન અને રોગો પર નિયંત્રણ રાખવું પશુપાલનમાં દૂધાળા ઢોર બકરી ગેટા મરઘા અને મત્સ્ય ઉછેરનો ઉપ સમાવેશ થાય છે વસ્તી વધારો અને રહેણી કેરણીમાં સુધારાના કારણે ઈંડા દૂધ અને માંસની માગ વધી રહી છે પશુધન માટે માનવીય વ્યવહારના પ્રતિ જાગૃતિ હોવાને કારણે પશુધનની માવજતમાં માવજત એટલે કે રખેવાળી કેટલીક નવી મર્યાદાઓ પણ આવેલી છે એટલા માટે પશુધનનું ઉત્પાદન વધારવા માટે તેઓમાં સુધારણાની આવશ્યકતા છે હવે આગળનો મુદ્દો પશુની ખેતી કે કૃષિ પશુપાલનના બે ઉદ્દેશ છે એક દૂધ આપવાવાળા અને ખેતીમાં ઉપયોગી કામ કરનારા આ માટે પશુઓને પાળવામાં આવે છે ભારતીય પાલતુ પશુઓની બે મુખ્ય જાતો છે ગાય એટલે કે બોસ ઇન્ડેક્સ બેસ બોસ બુ બુબેલિસ દૂધ આપનારી માદાઓને દૂધાળા પશુ કહે છે દૂધ ઉત્પાદન પશુનો દુર્ગ સ્રવણના સમયગાળા પર કોઈ એક મર્યાદા સુધી આધારિત છે જેનો અર્થ એ છે કે બચ્ચાના જન્મ પછી દૂધ ઉત્પાદનનો સમયગાળો પ્રારંભ થાય છે આ રીતે લાંબા સમય સુધી દૂધ શ્રવણ કાળ માટે વિદેશી જાતો જેવી કે જર્સી બ્રાઉન સ્વિસ ગાયને પસંદ કરે છે દેશી જાતો જોઈએ તો જેવી કે રાતી સાઈવાલ રોગપ્રતિકારક ક્ષમતા ખૂબ જ વધારે હોય છે જો આ બે જાતામાં સંકરણ કરાવાય તો એક એવી સંતતિ પ્રાપ્ત થાય છે કે જેમાં બંનેના ઐચ્છિક લક્ષણો નો સમાવેશ થાય છે દૂધ ઉત્પાદનનું પ્રમાણ કરવા માટે વધારવા માટે ઉત્પાદનનું પ્રમાણ માનવીય વ્યવહાર આધારિત પશુપાલનમાં પશુઓનું સ્વાસ્થ્ય અને સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે ગાય અને ભેંસના શરીરની યોગ્ય સફાઈ અને યોગ્ય નિવાસ સ્થાનની આવશ્યકતા હોય છે પશુના શરીર પરથી ખરેલા વાળ અને ધૂળને દૂર કરવા માટે નિયમિત રીતે પશુની સફાઈ કરવી જોઈએ તેઓનું નિવાસસ્થાન ધાબાવાળું અને હવાની અવરજવરયુક્ત હોવું જોઈએ આવા નિવાસસ્થાનથી તેઓ દરેક ઋતુમાં એટલે કે વરસાદ ગરમી અને શિયાળામાં ઠંડીથી બચી શકે છે નિવાસસ્થાનનું ભૂમિ એટલે કે ભોયતળિયું ઢોળાવવાળું હોવું જોઈએ જેથી તે સાફ અને સૂકું રહે દૂધ આપવાવાળા પશુ એટલે કે ડેરી પશુને આહારની આવશ્યકતા બે પ્રકારની હોય છે એ એક પ્રકારનો આહાર કે જે તેઓના સ્વાસ્થ્યને સારો જાળવી રાખે છે બી બીજો કે જે દૂધના ઉત્પાદનને વધારે છે તેની જરૂરિયાત દૂધ શ્રવણકાળ સમયે હોય છે પશુ આહારમાં મોટા કે વૃક્ષ ચારો ખાંડેલું અનાજ જે સામાન્ય રીતે મુખ્યત્વે રેસામય હોય છે બી સમૃદ્ધ જેમાં રેસા ઓછા હોય છે અને પ્રોટીન અને અન્ય પોષક તત્વો વધારે હોય છે પશુને એક આહાર આહારની જરૂરિયાત હોય છે જેમાં યોગ્ય માત્રામાં બધા જ પોષક તત્વો હોય એવા પોષક તત્વો ઉપરાંત કેટલાક લઘુ પોષક તત્વો એટલે કે સૂક્ષ્મ પોષક તત્વો પણ મેળવવામાં આવે છે જે દૂધાળા પશુને સ્વસ્થ રાખે છે અને દૂધના ઉત્પાદનમાં વધારો કરે છે ઢોર અને પ્રકારના રોગોથી ગ્રસ્ત થઈ શકે છે જેના કારણે તેમના દૂધ ઉત્પાદનની ક્ષમતામાં ઉણપ આવે અથવા તેઓનું મૃત્યુ પણ થઈ શકે છે એક સ્વસ્થ પશુ નિયમિત રીતે ખાય છે અને સારી રીતે બેસે છે તેમજ સારી રીતે ઊભા થઈ શકે છે ઢોરમાં બે પ્રકારના સૂક્ષ્મજીવોથી રોગો થાય છે જેવા કે બાહ્ય પરોપજીવી અને અંતઃ પરોપજીવી બાહ્ય પરોપજીવીઓ ઢોરની ત્વચા પર રહે છે જેનાથી ઢોરની ત્વચાનો રોગ થાય છે અંતઃપરોપજીવી જેવા કે શરીરની અંદર એટલે કે કૃમિ જઠર અને આંતરડા અને યકૃત કૃમિને યકૃતને રોગગ્રસ્ત કરે છે સંસર્ગજન્ય રોગ બેક્ટેરિયા અને વાયરસને કારણે થાય છે અનેક વાયરસ અને જીવાણુના રોગોથી પશુઓને બચાવવા માટે રસી આપવી જોઈએ હવે આગળનો મુદ્દો મરઘા પાલન આમાં જોઈએ તો ઈંડા તેમજ મરઘાના માંસનું ઉત્પાદનને વધારવા માટે મરઘા પાલન કરવામાં આવે છે એટલા માટે મરઘા પાલનમાં ઉચ્ચ કક્ષાની મરઘીની જાતનો વિકાસ કરવામાં આવે છે ઈંડા માટે ઈંડા આપનારી લેવર મરઘી પાલન કરવામાં આવે છે અને માંસ માટે બ્રોઈલર પાળવામાં આવે છે નવી જાતોને બનાવવા માટે દેશી જેવી કે અસીલ અને વિદેશી જેવી લેંગોન જાતોનું સંકરણ કરાવાય છે એમાં નીચેના પાંચ મુદ્દા જરૂરી છે નંબર એક મરઘાને બચ્ચાની સંખ્યા અને ગુણવત્તા નંબર બે નાના કદના બ્રોઇલર માતા પિતા દ્વારા તેમના બચ્ચાઓનું વ્યવસાયિક ઉત્પાદન હેતુ ત્રીજું ગરમીથી અનુકૂલન ક્ષમતા ઊંચા તાપમાનને સહન કરવાની ક્ષમતા નંબર ચાર સાર સંભાળમાં ઓછા ખર્ચની જરૂરિયાત પાંચ ખેતી માટે ઉપયોગી ઉત્પાદનની પેદાશ કે ઉત્પેદાશ તરીકે પ્રાપ્ત થતા સસ્તા રેસામય હહને ઉપયોગથી ઈંડા મુકનાર પક્ષીનું કદ ઘટે હવે આગળ જોઈએ ઈંડા અને બ્રોઇલરનું ઉત્પાદન બ્રોઇલરના બચ્ચાઓના સારા વૃદ્ધિ દર અને સારા આહાર દક્ષા દક્ષતા માટે વિટામિનથી ભરપૂર આહાર આપવામાં આવે છે તેઓનો મૃત્યુદર ઓછો રાખી અને તેઓની પાંખો અને માંસની ગુણવત્તા જાળવી રાખવા માટેની સાવચેતી રાખવી પડે છે તેઓને બ્રોઇલરના રૂપમાં ઉત્પાદન કરવામાં આવે છે અને માંસના પ્રયોજન માટે ઉછેર કરવામાં આવે છે મરઘા પાલનમાં સારું ઉત્પાદન મેળવવા માટે સારી પ્રબંધન પ્રણાલી ખૂબ જ જરૂરી છે તેને અંતર્ગત તેઓના નિવાસમાં યોગ્ય તાપમાન અને સ્વચ્છતાનું નિર્ધારણ કરી મરઘાના આહારની ગુણવત્તાને જાળવી રાખવામાં આવે છે તેની સાથે સાથે રોગો અને જંતુઓ પર નિયંત્રણ અને તેઓથી બચાવવાની રીત પણ સંકળાયેલી છે બ્રોયલરનું નિવાસ પોષણ અને પર્યાવરણ જરૂરિયાતી ઈંડા આપવાની મરઘીઓથી કેટલેક અંશે અલગ હોય છે બ્રોઈલરના આહારમાં પ્રોટીન અને ચરબી વધુ માત્રામાં હોય છે મરઘાના આહારમાં વિટામિન એ અને વિટામિન કેની માત્રા પણ વધારે હોય છે જીવાણુ વાયરસ ફૂગ પરોપજીવી અને પોષણની હિંતાને કારણે મરઘીઓમાં ઘણા પ્રકારના રોગો થઈ શકે છે આમ સફાઈ તથા સ્વચ્છતા પ્રત્યે વિશેષ ધ્યાન રાખવું જોઈએ તેના માટે નિયમિત રીતે રોગનું નાશ કરનારા પદાર્થોનો છંટકાવ કરવો જોઈએ મરઘીઓને સંસર્ગ રોગોથી બચાવવા માટે રસી અપાવવી જોઈએ જેનાથી રોગોના ફેલાવાથી તે ગ્રસ્ત ન થાય આ સાવચેતીને અનુસરવાથી રોગોના ફેલાવાની દિશામાં ઘટાડો થાય મરઘાને ન્યૂનતમ નુકસાન થાય અસ્તુ